Good afternoon, dear students. आज आपने दोनों बार विज्ञान प्रवाह यूनिट वन एमानुष बिजू चैप्टर मतलब कि एमानुष पहला बिजू पोयल सनराइज ऑन द काचा झिंगा विषय में अभ्यास करवाना है तो ये अभ्यास के लिए पहला अपने कोई भी अंदर आता है क्या डिफिकल्ट वर्ड तथा तो हमने कहा था कि जो स्पेलिंग्स उसे कोई चर्चा कर लिए सबसे वेपर वेपर जो जो वरार अथवा बास क्ले वी ट्रायल इटरनल शाश्वत जिन्हों क्या रे और तो दूसरी आवाज़ में भी शाश्वत क्या है होय ये तो वर्षों पुराण कुछ जुनून सिरी सा अथवा गंभीर रो ड्रेस अथवा पोशाक अथवा खास करके क्रिश्चियन लोग जो आपको जबो गए मैंने रो गए क्या कुछ न्यू झाकड़ न्यू स्वाद करना चाहे झाकड़ आए એટલે જ્યારે ઝાકળના કિનારાના પાણીને ટપકા હોય એને ડ્યુ કહેવાય ત્યારબાદ મેરો ડ્યુસ બીની રંગ છટાઓ વિલ્સ એટલે કે જરૂર લિંગર લાંબો સમય ટકી રહેવું હેંગ એટલે ઝાંખું અથવા નિસ્તેજ અનડાઈ અનંત કે જેમ ક્યારે મૃત્યુ થઈ શકતું નથી અથવા જેનું ક્યારે અંત નથી આવતો એને અનડાઈ કહેવાય અને છેલ્લો છે ગ્યુર એટલે કે વસ્તુ વસવાટ કરવું એની અંદર રહેવું તો આ જે મિત્રો આપણા કોઈ દ્રવ્યમાં આવતા ડિફિકલ્ટ વર્ડ હતી હવે આપણે કોઈની અંદર કોઈ શું કરવા માંગે છે તે આપણે જોશું તો ચાલો બધા પોતાની બુક્સ પોતાની સામે રાખો અને પાઠના મતલબ પોયમના ટ્રાન્સલેશનની અંદર ધ્યાન ધ વેપર્સ રાઇઝ ઊંચે આકાશમાં બાષ્પની વાદળી એટલે કે વરાળની વાદળી ચડે છે ટુ ધ મોર્નિંગ સ્કાય છેક સ્વાન જે એકદમ ખુલ્લું આકાશ હોય છે ત્યાં બાષ્પની વાદળી ચડે છે ક્લેટ ને પર્પલ ગ્લોરી હવે વાદળી ક્યાં પ્રકારે છે તો એ વાદળી ભૂરી પ્રતિભાનું આંચળ ઓઢે અથવા ઓઢણી ઓઢે ચડે છે વાઇલ ધ લવ લાઇટ એલાઉઝ એ સમયે શું હોય છે તો એ સમયે પ્રેમ પ્રકાશનો પુંજ પુંજ એટલે પ્રકાશ ચારે તરફ ફેલાય છે અથવા પથરાય છે ઓન ધ ઇટરનલ સ્નોઝ अपन दोस्तों ने सॉरी अब आप प्रेम प्रकाश को पूंछ कई कई जगह पतराए छे तो कि ए हिमपात स्नो इज बर्फ हिम हिम पर पतराए छे अपन द समिट सॉरी जे उतन शिखरो छे इना पर आ प्रेम प्रकाश को पूंछ पतराए छे एंड द हिमालय स्वीन और हिमालय की महारानी ए કામ એન્ડ સેરી એકદમ શાંત અને ગંભીર રીતે રિટર્ન ધ હેવન્સ રિટીન આ સ્વર્ગની જે અભિવાદન છે એને એ પ્રત્યાઘાત આપે છે અથવા એની સામે પોતાનો ઉત્તર આપે છે ઇન રોક્સ ઓફ વાઇટ બર્ડ્સ ઇન ગોલ્ડન લાઇટ હવે પેલી હિમાલયની મહારાણી એ ક્યાં પ્રકારના વસ્ત્રો પહેર્યા છે તો કે એની ધવલ વસ્ત્રો એટલે કે સફેદ વસ્ત્રો પહેર્યા છે અને સુવર્ણ પ્રકાશની અંદર સ્નાન કરીને તે આ સ્વર્ગનું જે અભિવાદન છે એનો પ્રત્યાઘાત આપે છે વેપર્સ સ્કાય આર બિલીંગ પ્રકાશ તો કઈ જગ્યાએ છે તો કે જે જગ્યાએ પૃથ્વી અને આકાશ એકબીજાને મળે છે એક સીધી ઉત્તર ક્યારે એન્ડ ધ મોર્નિંગ ન્યૂઝ એન્ડ મેલો ન્યૂઝ વળી પેલા સવારના ઝાકળ બિંદુઓ અને પેલી
વિરલ છટા સાથે પેટર કિક્સ વિથ 10 ફિંગર્સ તે સમયે તે પરિસમીની આંગળીઓથી તેના ગાલને રગે છે વાઇલ ઓલ ધ લીવ્સ એન્ડ ધ સન ઇઝ ટેલ્સ ત્યારે પેલા ઝરણાની પેલેપાર તથા પેલા સૂર્યની સ્પુષ્ટ ટેકરીઓ પર ધ લવ લાઈટ જેન્ટલી લિંગર્સ કે તેની ઉપર પ્રેમ પ્રકાશ ખૂબ જ હળવેથી ઝળકે રહ્યો છે એટલે કે પેલો સૂર્યનો પ્રકાશ પેલી ટેકરીઓની તથા નવી નવી જે પર્વત શ્રદ્ધાઓ છે એમને કિસ કરે છે અથવા તો એમની ચુંબન કરે છે એન્ડ બ્રેકિંગ ડે સેન્ટ ધ ફર્સ્ટ રે અને જ્યારે મળસ્કે એટલે કે વહેલી સવારની અંદર સૂર્યનું પહેલું ઝાંખું કિરણ પૃથ્વી ઉપર મોકલે છે ઓફ બ્લોસ ઓન ડાઈંગ ફાઉન્ટેન્સ કે જે પ્રેમના શાશ્વત ફુવારા ઉપર વાઇલ ધ હર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ ઓફ ધ વોઇસ ફ્રોમ ધ એર્થ તે સમયે આપણું હૃદયમાં રોમાંચનો અનુભવ થાય છે ઉપરાંત ટેકરીઓમાંથી આવતા જુદા જુદા ધ્વનિઓ હતા એન્ડ ધ સોલ ધેટ ગિવ્સ ટુ ધ માઉન્ટેન્સ અને જાણે કે તે આત્મા તે પર્વતોની અંદર કોઈ વાસ હોય છે અથવા તો તે આત્મા જે પર્વતોની અંદર વસે છે તેનો અવાજ આપણને આવતો હોય છે અને આપણા હૃદયની અંદર રોમાંચ કરાતો હોય છે અને વાત આવતો પોઈન્ટ નંબર ટુ અહીંયા આપણી પૂરી થાય છે તો મિત્રો આ જે પોઈન્ટ છે એ તમને એક્ઝામિનરમાંથી ત્રણ માર્કનું પૂછાય છે આ ત્રણ માર્કમાં શું હોય છે તો પોઈન્ટની ચાર કે પાંચ લીટીઓ હોય છે અને લીટીઓ પરથી નીચે પ્રશ્નોના જવાબ હોય છે ખાસ કરીને બાર સાયન્સની અંદર એક પાંચ કે સાત લીટીની પોઈન્ટ હોય છે એની નીચે ત્રણ પ્રશ્નો હોય છે મોટાભાગે ઓબ્જેક્ટિવિટી આપણે 50 માર્કનું પૂછાય છે એની અંદર આ ત્રણ માર્કનું પૂછાય છે તો વ્યવસ્થિત ધ્યાન આપી અને એ લખજો ઓકે થેન્ક યુ